ગાંધીનગરમાં સસ્તા અનાજની દુકાનોને પત્ર લખવામાં આવ્યો છે. મહિનાના છેલ્લા દિવસે વિતરણનો વ્યવહાર ચકાસવા સૂચના. 2700 જેટલા લોકોને અનાજની ખરાઈ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. 30 સપ્ટેમ્બરે રાત્રે 7 થી 11 સુધી અનાજ આપ્યું હોવાની એન્ટ્રી સામે આવી છે. અનાજ લાભાર્થીને મળ્યું છે કે નહીં તેની સ્પષ્ટતા કરવાની રહેશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકે તમામ જિલ્લામાં પત્ર લખ્યો. મહિનાના છેલ્લા દિવસે કેમ વિતરણ થયું તેનો ખુલાસો આપવાનો રહેશે. ઓનલાઈન પર હિતલ જોડાયા છે. હિતલ, જે રીતે ગાંધીનગરમાં સસ્તા અનાજની દુકાનને પત્ર લખવામાં આવ્યો છે, મહિનાના છેલ્લા દિવસે વિતરણનો વ્યવહાર ચકાસવાની સૂચના અપાઈ છે, શું છે વધુ વિગત આ અંગે? જી, ચોક્કસ એવું કહી શકાય કે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ ના નિયામક દ્વારા આ તમામ જિલ્લાઓને પત્ર લખવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએથી ક્યાંક ને ક્યાંક તંત્રના ધ્યાનમાં આવ્યું છે કે સસ્તા અનાજની દુકાનોમાં મહિનાની છેલ્લી તારીખે રાત્રે કેટલાક વ્યવહારો થયા છે અને વ્યવહારોમાં અનાજનું વિતરણ થયું છે. 30 સપ્ટેમ્બરે રાત્રે 7 થી 11 વાગ્યા સુધીમાં સસ્તા અનાજ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હોવાની અનેક વિગતો આવી છે. બોટાદમાં ખાસ કરીને જોવા જઈએ તો બોટાદ માં જે સસ્તા અનાજ દુકાનોમાં આવ્યો છે એ દુકાનોમાં આ પ્રકારનો મોટા પાયે વ્યવહાર થયો હતો અને તેના જ કારણે તેનું ઉદાહરણ ટાંકીને સમગ્ર રાજ્યમાં તપાસ કરવાની વાત કરવામાં આવી છે. 2700 જેટલા લોકો દ્વારા આ સમયે અનાજ નું લેવામાં આવ્યો છે એ પ્રકારની પણ ઘટના સામે આવી છે. એટલે નિયામક દ્વારા પત્ર લખીને તમામ લોકોને આજે છેલ્લા દિવસે વિતરણ થયું છે તેમાં સાચા ગ્રાહકો કે સાચા લાભાર્થીઓને અનાજ ગયું છે કે નહીં તેની ચેક કરવા માટે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. સવાલ છે કે એકાએક છેલ્લા દિવસે આ પ્રકારનું વિતરણ થતું હોય એટલે શંકાના દાયરામાં આવે, એટલા જ માટે આ સસ્તા અનાજની દુકાનો ઉપર થયેલું વિતરણ છે એ શંકાના દાયરામાં આવ્યું છે અને રાજ્ય સરકારે તે અંગે તપાસના આદેશો સોંપ્યા છે. જી જી, આભાર આપનો તમામ માહિતી બદલ.